હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને આગામી ત્રેવીસમી એપ્રિલના રોજ ગુજરાતમાં છવ્વીસ બેઠક માટે લોકસભા બેઠકનું જે મતદાન થવાનું છે મતદાન જાગૃતિ માટે પણ સરકાર એટલી જ પ્રયત્નશીલ છે અને દરેક લોકો મતદાન કરે તે માટે પણ પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે હાલ આપણે ગુરુકુળ મહિલા કોલેજ ખાતે છે ને તેમની વિદ્યાર્થીનીઓ સાથે મતદાન જાગૃતિને લઈને ચર્ચા કરશું લોકશાહીનું પર્વ છે પ્રથમ વખત મતદાન કરશો કેવો ઉત્સાહ છે અમને લોકોને ખૂબ જ ઉત્સાહ છે કે અમે લોકો ફર્સ્ટ ટાઈમ મતદાન કરવા જઈ રહ્યા છીએ અને અમે બસ એટલી જ વાત જોઈ રહ્યા છીએ કે જલ્દીથી મતદાનનો દિવસ આવે અને અમે લોકો બધા દોડીને મતદાન કરવા જઈએ અને સારા એવા નેતાને ચૂંટીએ જે આપણા પોરબંદર માટે ઘણું એવું સારું કામ કરી શકે સૌથી વધુ યુવા મતદારો છે યુવા મતદારો દેશના રાષ્ટ્રના નિર્માણ માટે સૌથી સહભાગી બને છે મતદાન માટે શું કહેશો બસ એટલું જ કહીશ કે મતદાન કરવું એ આપણી ફરજ નૈતિક ફરજ છે આપણે ભારતના નાગરિક છે તો આપણે મતદાન તો કરવું જ જોઈએ પછી આપણે કોને મત આપવો ન આપવો એ આપણી ઉપર ડિપેન્ડ છે પણ મતદાન કરવું એ ફરજિયાત છે અને જરૂરી છે અત્યારે મતદાન જાગૃતિને લઈને અલગ અલગ કાર્યક્રમો સરકાર દ્વારા યોજવામાં આવી રહ્યા છે તેને કારણે જનજાગૃતિ આવી હતી એ બાબતે શું કહેશો હા તો જાગૃતિ તો આવી જ છે કે નવા નવા કાર્યક્રમો સરકાર દ્વારા કરવામાં આવે છે લોકોને જાગૃત કરવામાં આવે છે પરંતુ જેટલું મતદાન કરવું થવું જોઈએ એટલું થઈ રહ્યું નથી જાગૃતિ આવી રહી છે પણ જે ધીમી ગતિમાં છે યુવાનોને મતદાન મતદાન માટે શું અપીલ કરશું યુવાનોને તો એટલી જ અપીલ કરીશ કે ચૂંટણી તો આપણે લોકશાહી પર્વ છે તો ચોક્કસ બધા યુવાનોએ જવું જ જોઈએ મતદાન કરવા માટે અને મતદાન આપણે કોને દેવું એ આપણા આપણે ડિપેન્ડ કરે કે કોને દેવું પડે અવશ્ય એટલી કોશિશ કરશું કે જે આપણે નેતા ચૂનીએ એ બસ બસ જસ્ટ એટલું સારું કામ કરી શકે આપણે પોરબંદર માટે આપણે ગુજરાત કે આપણા દેશ માટે કોઈ પણ માટે અને આપણે અત્યારે જોઈએ છીએ કે ખેડૂતોને પાક વીમા એને બધી એને લગતી પણ પ્રોબ્લેમ આવી છે તો બસ એવા નેતા ચૂંટવાની કોશિશ કરશું કે જે બધાનું વિચારીએ અને બધાનું સારું કામ કરી શકે ખાસ કરીને રાજકીય પક્ષો દ્વારા મુદ્દાઓ ઉઠાવવામાં આવતા હોય છે એ રાજકીય પક્ષોનો એક ભાગ છે પોતાની પોતાના માટે કરતા હોય છે પણ મતદાન જાગૃતિ માટે જે કાર્યક્રમો થઈ રહ્યા છે જે રીતની કામગીરી થઈ રહી છે એ બાબતે યુવાનોને શું સંદેશો યુવાને બસ એટલો જ સંદેશો છે કે યુવાનો પોતાના અમુક ગામડાઓમાં હજી સુધી મતદાન કરવા અમુક લોકો નથી જાતા તો યુવાનો પોતાના પરિવારને અથવા તો આજુબાજુના અથવા પાડોશીને એટલું ચોક્કસ સમજાવે કે અવશ્ય મતદાન કરવું જોઈએ કોને કરવું એ મહત્વનું છે પણ અવશ્ય બધાએ કરવું જોઈએ બધાએ મારો મત મારો અધિકાર દરેક લોકો મતદાન કરે એ માટે શું કહેશું દરેક લોકોએ મતદાન કરવું જોઈએ કેમકે એ દરેક વ્યક્તિ માટે અવશ્ય છે અને તે દરેક વ્યક્તિને જન્મથી જ અઢાર વર્ષ થાય ત્યારે તેને આ અધિકાર આપવામાં આવ્યો છે અને દરેક વ્યક્તિ મતદાન કરે એટલે આપણા દેશનો વિકાસ થાય અને તે આગળ વધી શકે અને જે યોગ્ય નેતા હોય તેને ચૂનવામાં આવે યુવા મતદારોનો પણ મત છે છે કે મતદાન ખૂબ જ જરૂરી અત્યારે લોકો ફેસબુક ટ્વિટર અને એની પર સમય વ્યતીત કરતા હોય છે અત્યારે મતદાનના દિવસે લોકોએ શું કરવું જોઈએ કઈ રીતે પોતાનું કામ છોડી અને મતદાન કરવું જોઈએ કે કેમ અત્યારે યુટ્યુબ ને ટ્વિટર ને જેમ આપ કહી રહ્યા છો એમ વ્યસ્ત કરે જ છે પરંતુ મતદાનમાં જો કોઈને ટાઈમ હું જોતો નથી જોતા નથી કે મારો બસ ટાઈમ વ્યર્થ થાય છે એમ વિચારે છે તો તમારું કેવું એ છે કે તમે ઈ ના વિચારો કારણ કે આ આપણું પર્વ છે જેમ આપણે બધા પર્વ ઉજવીએ છીએ એમ ખુશી ખુશી આ પણ ઉજવવું જોઈએ પર્વની ઉજવણી છે દરેક યુવાનો મતદાર લોકો પણ ક્યાંક ને ક્યાંક મતદાનની ટકાવારી ઓછી થાય છે એ બાબતે શું કહેશું બસ એટલું જ કહીશ કે જો આપણે દેશ અને આપણા એરિયાનો વિકાસ કરવો હોય તેની માટે મતદાન જરૂરી છે જો આપણે મતદાન કરી અને એક સારા નેતાને આપણે જૂટશું તો જ આપણે વિકાસ કરી શકશે અને દેશને આગળ વધારી શકશે રાષ્ટ્રના નિર્માણ માટે તમે શું ઈચ્છો સારા રાષ્ટ્રનું નિર્માણ દેશ વિકાસ થાય બાબતે તમારો વિચાર શું છે બસ અમારો વિચાર એ જ છે કે જે બોલે છે કે અમે આ કરશું ઓલું કરશું વિકાસ માટે પણ એ હકીકતમાં કરતા નથી ઓછું કરે છે તો એટલું જ કહેવા માટે કે જે બોલે બોલે છે એ કરે કરે ઓછું ને કામ લોકો લઈને ઉદાસીનતા દાખવતા હોય છે અને મતદાન થતું નથી પચાસ ટકા પંચાવન ટકા અલગ અલગ દર વખતે થતું હોય છે લોકસભા એ રાષ્ટ્ર માટેનું હોય છે ખરેખર સ્થાનિકો મુદ્દાઓ કરતા રાષ્ટ્રને અનુરૂપ હોય છે ત્યારે લોકોએ શું ધ્યાને રાખીને મતદાન કરવું લોકોએ એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે જે નેતા ચૂનવા જઈ રહ્યા છે શું તે સાચે જ આપણું કામ કરશે અને શું સાચે જ દેશનો કે આપણા રાજ્યનો કે આપણા જિલ્લાનો વિકાસ કરશે એ ધ્યાનમાં રાખવું જોઈએ અને ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ છીએ કે સ્ત્રીઓ મતદાન કરવા ઓછી જતી હોય છે તો એને પણ આપણે સમજાવીને કહેવું જોઈએ કે નહીં જાઓ ને આ તો આપણું પર્વ છે બીજા પર્વ જેમ ઉજવીએ તેમ આમાં આપણે ખુશી ખુશી ભાગ લેવો જોઈએ અને મતદાન આપવું જોઈએ યોગ્ય નેતા ચૂનવા જોઈએ જે આપણું કામ કરી શકે તમે તમારા પરિવારને મતદાન માટે અપીલ કરશો કે કે હા અમે ચોક્કસ અપીલ કરશું અને દરેક યુવાનને મારો એક કાન્ય અલું છે કે બધાય પોતપોતાના આડોશી પાડોશી અને પરિવારને એટલી જરૂર અપીલ કરે કે બધાએ મતદાન એક વખત કરવું જોઈએ અવશ્ય કરવું જોઈએ અત્યારે તંત્રએ ખાતે સેલ્ફીનો ક્રેસ છે ત્યારે મારો મત મારું મારું મત એવું એ પ્રકારની સેલ્ફીનો આયોજન કર્યું છે એ બાબતે શું કહેશો હા સેલ્ફીનું આયોજન કરવામાં આવે છે એ ખૂબ જ સારું છે કારણ કે તેના કારણે લોકોમાં જાગૃતિ આવે ને દરેક લોકો મતદાન કરવા જાય એટલે તે ખૂબ જ જરૂરી અને આવશ્યક છે આ હતા પોરબંદર ગુરુકુળ મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ કે જેવું કીધું મતદાન સૌથી આપણો હક છે ને તે કરવું જ જોઈએ દરેક લોકો અને ખાસ કરીને યુવાનોને જે લોકો મતદાન નથી કરતા તે લોકો પણ આ રાષ્ટ્ર પર્વ છે રાષ્ટ્રીય પર્વ લોકશાહીનું જે પર્વ છે તેમાં ઉત્સાહભેર મતદાન કરે અને લોકશાહીનું આ પર્વની ઉજવણીમાં સહભાગી બને આગામી ત્રેવીસમી એપ્રિલના રોજ દરેક લોકો મતદાન કરે તેવી અપીલ પણ આ યુવતીઓએ કરી છે કેમેરામેન દેવશી કારાવદ્ર સાથે જીતે સોહાણ ગુજરાત ન્યૂઝ પોરબંદર